હેલો ડિયર ફ્રેન્ડ્સ, તો ફરીથી એક નવા દાખલામાં તમારું સ્વાગત છે. બે અંકોની સંખ્યા, બે અંકોની સંખ્યાની જ્યારે વાત કરીએ ત્યારે સૌથી પહેલાં બે અંકની મૂળ સંખ્યા ધારવાની છે. તો દોસ્તો, બે અંકોની થોડી સંખ્યાઓ આપણે અહીંયા લઈએ. દાખલા તરીકે 45. તો 45માં 4 દશક છે, 5 એકમ છે, એટલે આપણે એને 40 વત્તા 5 એમ લખી શકીએ. દાખલા તરીકે 32. તો 32માં 3 દશક એટલે 3 × 10 = 30 વત્તા 2 એમ લખી શકીએ. એટલા ઉપરથી તમે શું સમજી શકો કે કોઈ પણ સંખ્યા બે અંકની હોય, ડાબી બાજુ હોય દશક અને જમણી બાજુ હોય એકમ, તો આમ દશક અને એકમ ભેગા મળીને બે અંકની સંખ્યા બનાવે છે. તો આપણે સાંકેતિક સ્વરૂપમાં જ્યારે દશક એક્સ અને એકમ વાય ધારીએ તો આપણે આમ તો ના લખી શકીએ, કારણ કે આ તો થયો એક્સ અને વાયનો ગુણાકાર. અને જ્યારે તમે અહીંયા જોશો તો અહીંયા સરવાળાથી આન્સર મળે છે, 85, 92, 32 એમ સરવાળાથી મળે છે. તો તમે આ રીતે બે અંકની સંખ્યાને લખી શકો નહીં, બિલકુલ ના લખી શકો. તો આપણે શું કરવાનું થશે, અહીંયા જુઓ, તમે શું કર્યું હતું, દશક ગુણ્યા 10 કર્યું હતું, એટલે કે 4 × 10 = 40 વત્તા 5. દશક ગુણ્યા 10, 3 × 10 = 2. દશક ગુણ્યા 10 એટલે કે 50 વત્તા 8. તો સેમ વસ્તુ તમારે અહીંયા કરવાની છે. જે દશકનો અંક હોય, જે દશકનો અંક હોય એને 10 વડે ગુણવાના વત્તા એકમનો અંક. દશકનો અંક વત્તા એકમનો અંક, તો આ દશકનો અંક 10x, દશકનો અંક x એને 10 વડે ગુણ્યા એટલે 10x વત્તા એકમનો અંક એટલે y. તો આ થઈ બે અંકની સંખ્યાનું સાંકેતિક ગાણિતિક સ્વરૂપ, 10x વત્તા y. આમાં x દશક છે અને y એકમ છે. અહીંયા જો તમે અંકોના સ્થાન અદલ બદલ કરો, એટલે કે દશકને એકમ બનાવો અને એકમને દશક બનાવો, તો શું થાય કે જે 10 આપણે દશક અહીંયા એક્સને ગુણ્યા હતા એ જ્યારે વાય દશક બની જશે તો વાયને ગુણાશે, એટલે અંકોના સ્થાન બદલતા સંખ્યા થશે 10y વત્તા x. જેમ કે આ 92ના અંકોના સ્થાન બદલીએ તો શું બનશે, 29. 85માં અંકોના સ્થાન બદલીએ તો શું થશે, 58. એ રીતે તો 10x વત્તા y માં જ્યારે અંકોના સ્થાન બદલશો તો એનું શું થશે, 10y વત્તા x. તો આઈ હોપ આમાં ખબર પડી હશે. હવે આપણે દાખલો જોઈશું. તો સૌથી પહેલા તો ધારો કે બે અંકની સંખ્યાનો દશકનો અંક તમે કોઈ પણ ધારી શકો, એકમનો અંક વાય છે. હવે આના આધારે સંખ્યા બનશે, દશકનો અંક એક્સ અને એકમનો અંક વાય, એના આધારે સંખ્યા બનશે. માટે તેથી મૂળ સંખ્યા 10x વત્તા y થાય. આ થઈ મૂળ સંખ્યા અને આ થયા સંખ્યાના અંકો. ઓકે, હવે બે અંકની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતો મળતી સંખ્યાનો સરવાળો 66. તો આ થઈ મૂળ સંખ્યા. હવેના અંકોના સ્થાન બદલતા મળતી નવી સંખ્યા શોધીએ. તો લખીએ અંકોના સ્થાન બદલતા મળતી સંખ્યા, એટલે કે દશક એકમ બની ગયો, એકમ દશક બની ગયું, તો અંકોના સ્થાન બદલતા મળતી સંખ્યા છે 10y વત્તા x. હવે આ બે સંખ્યાઓનો સરવાળો 66 છે. તો અહીંયા લખીએ કે 10x વત્તા y વત્તા 10y વત્તા x = 66. તો 10x અને x થશે 11x, સજાતી પદોનો સરવાળો કરીશું. 10y અને y થશે 11y = 66. આખાને 11 વડે ભાગીશું તો અહીંયા x, અહીંયા y, અહીંયા 11 × 66. આ થયું આપણું સમીકરણ 1. બહુ જ સહેલું. હવે આગળ વાંચીએ. જો સંખ્યાના અંકોનો તફાવત 2 હોય, હવે અહીંયા ખરેખર ચોખવટ કરી નથી કે દશકનો અંક મોટો કે એકમનો અંક મોટો. જેમ કે 42 હોય બરાબર, તો 42માં અંકોનો તફાવત 2 થાય અને 24 હોય તો એમાંય અંકોનો તફાવત 2 થાય. તો આપણે x - y = 2 એવું લખી શકીએ અને y - x = 2 એવું પણ લખી શકીએ. અહીંયા કોઈ ચોખવટ કરી નથી એટલા માટે. બાકી જો તમે x મોટી સંખ્યા ધારી હોય તો x - y કરાય, y મોટી સંખ્યા ધારી હોય તો y - x કરાય. તો અહીંયા આપણે સિમ્પલ લખીશું અંકોનો તફાવત 2. અંકોનો તફાવત 2 છે માટે x - y = 2, સમીકરણ 2. તો આ થયું સમીકરણ 1, આ થયું સમીકરણ 2, જેમાં એકમાં y પ્લસ છે, બીજામાં y માઇનસ છે.
તો આપણે લોપ કરીશું, સરવાળો કરીશું એટલે વાયનો લોપ થઈ એક્સની કિંમત મળશે, એક્સની કિંમત એકમાં મૂકીશું એટલે વાયની કિંમત મળશે.